મહેસાણા જિલ્લાના વિજાપુર ભાજપ પાલિકા સદસ્ય પ્રમુખે પક્ષના કાર્યકર તરીકે રાજીનામું આપતા રાજકારણમાં ગરમી. વિજાપુર નગરપાલિકાના પ્રમુખ પાલિકાના સદસ્ય રણવીરસિંહ ઉર્ફે રેણુસિંહ ઉર્ફે દીપારામ દિનેશસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ તરીકેના હોદ્દા ઉપરથી શહેર પ્રમુખ અને ધારાસભ્ય સમક્ષ રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમી ઊભી થવા પામી છે. આ અંગે ભાજપના ચૂંટાયેલા પાલિકાના સદસ્ય પ્રમુખ રણવીરસિંહ ચૌહાણનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના વિકાસના થઈ રહેલા કામોમાં ભાજપના ચૂંટાયેલા સદસ્યો જે એન કેન પ્રકારે કેટલાક વડીલ નેતા કાર્યકરો ચીફ ઓફિસર કેટલાક સદસ્યો મારફત કામમાં અડચણો પેદા કરી કોઈ કામ થવા દેતા નથી, વાંધા વચકા ઊભા કરીને પ્રમુખ પદના હોદ્દા પર હોવાથી રાજકીય કારકિર્દી ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે અંગે ધારાસભ્ય સહિત ભાજપની સમિતિને જાણ કરવામાં આવી છે. તેમ છતાંય પક્ષ તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા ભાજપ પક્ષના સભ્યપદના હોદ્દા ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમી ઊભી થવા પામી હતી. આ અંગે ભાજપના શહેર પ્રમુખ સંજયભાઈ પટેલનો સંપર્ક કરતા પાલિકા પ્રમુખ ભાજપના કાર્યકર રણવીરસિંહનું રાજીનામું હજુ મળ્યું નથી કે આ બાબત નથી કોઈ માહિતી મળી તેમ જણાવ્યું હતું. તેમજ રાજીનામું પાછું ખેંચ્યું હોવાની વાત ફગાવી હતી. આમ પ્રમુખ રેણુસિંહ તેમજ ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલનો જવાબ એમ બંનેના જવાબો વિરુદ્ધાભાસી મળ્યા હતા. જોકે સોશિયલ મીડિયામાં રાજીનામું તેમજ રાજીનામું પાછું ખેંચ્યું હોવાનો પત્ર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે પાલિકામાં હાલ ભાજપ બહુમતીથી શાસન ગ્રહણ કરેલ છે, પરંતુ ભાજપના સદસ્યો દ્વારા પાલિકામાં થઈ રહેલા વિકાસના કામોમાં આંતરિક ડખાના કારણે અરજીઓ કરવામાં આવી છે, જેને લઈને ઘણા કામો પણ અટકી જવા પામ્યા છે. પાલિકાના શાસન વિરુદ્ધ પાલિકાના સદસ્યો જ સામે વિરોધમાં પડતા પાલિકાની કામગીરી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા હોવાનું જાણવા મળેલ છે, જેને કારણે પાલિકા પ્રમુખ પક્ષમાંથી કાર્યકરના હોદ્દા ઉપરથી આપેલી રાજીનામું તે ભાજપના પક્ષને એક ધમકી છે તેમ રાજીનામાનો મુદ્દો સ્થાનિક રાજકારણમાં ચર્ચાયો હતો. સૈયદજી બુક